તો શક્તિપીઠ અંબાજીથી માં અંબાના તેડુ સમાન અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ કલેક્ટર દ્વારા શક્તિદ્વાર ખાતેથી અંબિકા રથનું પ્રસ્થાન માં અંબાની ધજા લહેરાવી કરવામાં આવ્યું હતું અને અંબિકા રથ મારફતે વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમ્યા સંઘ અંબિકા અનક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે. આ રથને ભાદરવી પૂનમ્યા સંઘ મારફતે વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. આ રથને શક્તિદ્વાર ઉપર પૂજા અર્ચના કરી આ રથનો પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આ રથ વિવિધ ધાર્મિક સ્થળે ફરશે. આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓ, અંબાજી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં યાત્રિકો હાજર રહ્યા હતા. અંબાજી માતા ટ્રસ્ટ અને ભાદરવી પૂનમ્યા સંઘ બંનેના એક સાથે મળી દરેક ગામ સુધી માતાનું રથનું પ્રસ્થાન આજે અમે અહીંયાથી કરાવી રહ્યા છીએ. આ રથ દરેક ગામમાં જ્યારે જશે ત્યારે ગામના જે ભક્તો છે એ લોકો દ્વારા મંદિર ગામના મંદિરની અંદર રથનું સ્વાગત કરવામાં આવશે. સાથે સાથે જે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હાલ પૂરું થયું, જે રીતે ભાદરવી પૂનમ દરમિયાન બધા સંઘો ગામે ગામથી અંબાજી આવે છે, એ જ રીતે પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામમાં સંઘોની સ્થાપના થાય એ પ્રકારનું એક અભિયાન પણ આ રથ દ્વારા અમે લોકો શરૂઆત કરી રહ્યા છીએ. સાથે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામની અંદર મોટી ઉંમરના કારણે અથવા કોઈ પણ વિકલાંગતાના કારણે જે લોકો અંબાજી આવીને માતાનું દર્શન નથી કરી શકતા એવા લોકો માટે ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ઘર બેઠા એ લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ આ રથની અંદર કરવામાં આવી છે. રથની અંદર એક ટેકનિકલ વ્યક્તિ પણ છે, એક ડ્રાઈવર છે અને એક સાથે સાથે એક પંડિતજી પણ અમારા મંદિરથી જઈ રહ્યા છે, જે ગામની અંદર જઈ માતાની આરતી પૂજન કરશે. અને પ્રથમ રૂટ આજે અંબાજીથી લઈને પહેલાં ઉમિયા માતાના મંદિર સુધી અને પછી ત્યાંથી બહુચર માતાના મંદિર સુધી અને પછી ત્યાંથી રિટર્ન અંબાજી, આ પ્રકારનું પહેલું રૂટ અમે લોકોએ બનાવ્યા છે. અને દાંતા સ્ટેટના જે અત્યારે ગાદીપતિ છે એમના દ્વારા અત્યારે દાંતામાં પણ રથનું સ્વાગત કરાશે અને પરિક્રમા મહોત્સવ માટે પ્રથમ સંઘની સ્થાપના દાંતાની અંદર એ લોકો કરવાના છે. રથ જે છે રથ આપણી કાયમી જ છે. હવે પહેલું રૂટ જે છે લગભગ મહિના દિવસનું બન્યો છે અને એના પછી બીજો રૂટ તૈયાર થશે, તો અત્યારે કાયમ સ્વરૂપે આ રથ તમામ ગુજરાતની અંદર ભ્રમણ કરતું રહે તેવું આયોજન અત્યારે છે.